પાલનપુર એસઓજી પોલીસે બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવી રહેલી કારને રોકી તેની અંદરથી દેશી તમંચો અને કારતૂસ સાથે 4 ઇસમોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક કારમાં 4 ઇસમો ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો દેશી તમંચો લઈને આવી રહ્યા છે, જેને લઈને પોલીસે અમીરગઢ પાલનપુર હાઈવે પરના ચિત્રાસણી ઓવરબ્રિજ નજીક શંકાસ્પદ કારને રોકાવીને તેની અંદર તલાશી લઈને દેશી તમંચો અને કારતૂસ સાથે કારમાં સવાર 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પાલનપુર તાલુકા પોલીસે 10,000 રૂપિયાનો દેશી તમંચો તેમજ 300 રૂપિયાનો એક કારતૂસ તેમજ 1,00,000 કિંમતની કાર અને મોબાઈલ મળીને 1,17,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ઝડપાયેલા રાજસ્થાનના આરોપીઓ શેષપાલ જોરારામ પોકરરામ, સંદીપ બસીરામ બિશ્નોઈ, મુકેશ બાબુલાલ બિશ્નોઈ, પુખરાજ ભાનારામ સામેલ છે. આજરોજ નાઇટ રાઉન્ડ દરમિયાન એસઓજી દ્વારા જ્યારે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે ચિત્રાસણી પાસેની મરુધર હોટલ પાસે તપાસ કરતા સઘન ચેકિંગ કરતા એક સફેદ કલરની સ્વિફ્ટમાં 4 ઇસમો પાસેથી વગર પાસ પરમિટનો દેશી તમંચો તથા એક કારતૂસ તથા મોબાઈલ જેવા મુદ્દામાલ મળી આવેલ, જે અન્વયે આર્મ્સ એક્ટની કલમ 25(1)(b)(a) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેની તપાસ હાલમાં ચાલુ છે. આ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું અને ક્યાં આપવાનું હતું તેની તપાસ હાલમાં ચાલુ છે અને કુલ 1,17,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દીપક સોલંકીનો રિપોર્ટ, પાલનપુર.